કોરોના સામેની લડતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રજાચોક સંબોધન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર દેશમાં 5 એપ્રિલ રાત્રે 9:09 લોકોએ પોતાના ઘરની લાઇટ બંધ કરી દીપ પ્રાગટ્ય કરવાની અપીલ કરવામાં આવી હતી, તેમજ દેશના નાગરિકો દ્વારા દીપ પ્રાગટ્યને સમર્થન આપવામાં આવ્યું હતું. તેમજ રાજકોટ ખાતે ત્રિશા બંગલોઝ એસ્ટ્રોન સોસાયટીના રહેવાસીઓ દ્વારા ઘર દીઠ 9 દીવડા કરી દીપ પ્રાગટ્યને સમર્થન આપવામાં આવ્યું હતું, તેમજ દેશના જાગૃત નાગરિક હોવાની ફરજ નિભાવવામાં આવી હતી. વૈશ્વિક મહામારી બની ગયું કોરોના વાયરસ સામે હાલ સમગ્ર વિશ્વ લડત આપી રહ્યું છે, ત્યારે ભારત સરકાર દ્વારા કોરોના સામેના સલામતીના મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રજાચોક સંબોધન કરવામાં આવ્યું. 5 એપ્રિલ રાત્રે 9:09 સુધી સમગ્ર દેશના લોકો પોતાના ઘરની લાઇટ બંધ કરીને દીપ પ્રાગટ્ય કરે અને કોરોના સામેની લડતમાં સમગ્ર દેશ એકજૂથ છે તેવું સંકલન કરે, તેમજ આધ્યાત્મિકતા સાથે પણ કોરોના સામે લડાઈ કરવામાં આવી રહી છે તેવો હેતુ સિદ્ધ કરે, દીપ પ્રાગટ્યથી શક્તિની ઉર્જા ઉત્પન્ન કરી કોરોનાના અંધકારને સંપૂર્ણપણે ખતમ કરવાનું છે. દેશના જાગૃત નાગરિકો દ્વારા ખૂબ જ ઉત્સાહથી દીપ પ્રાગટ્યને સમર્થન આપવામાં આવ્યું હતું, તેમજ એસ્ટ્રોન સોસાયટીના રહેવાસીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી જાગૃત નાગરિક હોવાની ફરજ નિભાવવામાં આવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, 5 એપ્રિલ રાતના 9:09 પ્રજાજોગ સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે કરવામાં આવ્યું એને અત્યારે સમગ્ર દેશમાં આજે 5 એપ્રિલે અને ખાસ તો લોકોએ ઘરોમાં રહી અને જે આ લડત આપણી ઝુંબેશ ચાલુ છે કોરોના સામેની તેની સામેનો આજે જે દીવા વડે, ટોર્ચ વડે અને લાઇટ કરી, જે મીણબત્તી વડે જે લાઇટ કરી અને એક ઉર્જાનું ઉત્પન્ન કરવાનો જે સંબોધન કરવામાં આવ્યું હતું, જે સંદેશ નરેન્દ્ર મોદી દ્વારા જે દેવામાં આવ્યો હતો તેને આજે સમગ્ર દેશે સમર્થન આપ્યું છે. અને ખાસ આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાજકોટ ખાતે અમીન માર્ગ પર આવેલી ત્રિશા બંગલો 2 સોસાયટીના એસ્ટ્રોન સોસાયટીના છે. ખાસ કરીને અત્યારે અહીંના રહેવાસીઓએ ખાસ જે આપણે પ્રજાજોગ સંબોધન જે વડાપ્રધાન મોદી દ્વારા દેવામાં આવ્યું હતું એને સમર્થન આપતા આજે 144 દીવડા પ્રગટાવવામાં આવ્યા છે સોસાયટી દ્વારા. અને અહીં ખાસ તો આપ જે જોઈ રહ્યા છો જે દ્રશ્યો, આ 144 દીવડા દ્વારા એક ઉર્જાનું, એક શક્તિનું અત્યારે આપ જે જોઈ રહ્યા છો. ખાસ કરીને આ એક ઉર્જા જ્યારે આપણે કહીએ કે કોઈક એવું આધ્યાત્મિક એક કાર્ય કહેવાય, જે દીવડાનું અત્યારે આપ જોઈ રહ્યા છો, એક આપણી એક આધ્યાત્મિકતા જે આપણે આ જોઈ શકીએ છીએ. હાલ જે પરિસ્થિતિ છે એને લઈને અત્યારે આપ કહી શકીએ કે જે જેની સામે આપણી લડત છે, સમગ્ર વિશ્વ જે આવી રીતના કરીને એની સામે આજ લડત આપી રહ્યું છે. આ દીવડા પ્રગટાવવાનો એક ખાસ ઉદ્દેશ્ય એ હતો કે આની ઉર્જાથી એક શક્તિ, એક તાકાત ઉત્પન્ન થશે અને જે કહેવાય કે આપણી એકતા બતાવી રહી છે, આપણે એક છીએ, આપણે એક થઈને અહીં લડત કરી રહ્યા છીએ જેની સામે એની આપણે જેમાં આપણે વિજય કરીશું એવો એક આ ઉદ્દેશ્ય છે. તો અત્યારે મારી સાથે નેહાબેન સોની છે જે ખાસ અહીંના જ રહેવાસી છે અને એ આપણને વિગતવાર જણાવશે. જી નેહાબેન, ખાસ તો પહેલાં આપની સોસાયટીમાં આજે જે આ કરવામાં આવ્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રજાજોગ સંબોધન કરવામાં આવ્યું હતું, તો હાલ આપ શું કહેવા માંગો છો અને આપ અત્યારે કેવું અનુભવો છો? અનુભવ બહુ સારો થાય છે કે આપણે બીજા દેશ કરતાં અત્યારે ઘણી સારી પરિસ્થિતિમાં છીએ અને ભગવાન કરે આવી જ પરિસ્થિતિ અને પરિસ્થિતિ જેમ જેમ દિવસો જાય એમ સુધરી જાય અને જે કોઈ નરેન્દ્ર મોદી અત્યારે સ્ટેપ લીધા છે એ આગળ આપણા માટે આટલા જ ફળદાયક રહ્યા. હું ખાસ કરીને એ જણાવીશ કે આજે આપણે અહીં કેટલા દીવડા કર્યા છે આપની સોસાયટી દ્વારા અને કેવી રીતના બિરદાવવામાં આવ્યું છે? અમે લોકોએ આજે એક ઘરે પોતે 9 દીવડા કર્યા છે. અહીંયા અમારે 16 ઘર છે, એ બધા થઈને 144 દીવડા થયા છે. અને ખાસ તો અત્યારે જે પણ આખા દેશની અંદર જે આ અત્યારે ચાલી રહ્યું છે જે પરિસ્થિતિ એને લઈને આજે આ દીવડા કરીને એક તાકાત, એક શક્તિ આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ એની એને લઈને શું કહેશો? બસ એ શક્તિ એટલા માટે છે કે બધા જે અત્યારે બધા કામ કરે છે, ડૉક્ટર, નર્સ, પોલીસ, એ બધાને પણ એટલી શક્તિ આપે કે લડે અને અમે બધા ઘરમાં રહીને સેફટી રાખીને એની લડત આપીએ છીએ. અને ખાસ તો અત્યારે એમના એલ્ડર સિસ્ટર બેલાબેન સોની આપણી સાથે છે, એમની પાસેથી પણ આપણે જાણીશું. આપ શું કહેશો બેન? સૌથી પહેલાં તો અમારું અહીંયા સ્વાગત છે. ખાસ તો એ કહેવું છે કે મોદી સરકારે આજે જે કોઈ સ્ટેપ્સ લીધા છે આપણી જિંદગી બચાવવા માટે લીધા છે, આજે એક વ્યક્તિ આટલું ડરે છે તો આપણે એક સાથે યુનિટીમાં સૌ સાથે લડીએ અને એમને સાબિત કરીએ કે એની પ્રજા જે છે એમને સન્માન આપે છે.
દર્શક મિત્રો, આજે જે આપણે એકતા બતાવી છીએ, આજે જે દીવડા પ્રગટાવીને આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત કરાવ્યું છે, ખાસ તો અત્યારે જે 5 એપ્રિલ રાત્રે 9 વાગે 9 મિનિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રજાજોગ સંબોધન કરવામાં આવ્યું હતું, એને લોકોએ ખાસ કરીને ખૂબ જ સારું સમર્થન આપ્યું છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ.